કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હેડર અને ફૂટર ગ્રુપની અંદર જે આપણે યુઝ કરીએ હેડર અને ફૂટર ગ્રુપનો, ત્યારે જે ટેબ ઓપન થાય એનું નામ છે ડિઝાઇન ટેબ, કયા ઓપ્શન કયું કામ કરે છે. વધારે વાત ના કરતા ચાલો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલા હેડર ઉપર ક્લિક કરતાની સાથે આપણને જે ડિઝાઇન અનુકૂળ આવે એને આપણે લઈ લઈએ. હું ફોર એક્ઝામ્પલ અહીંયા લખું છું રિઝવાન બાઘા. રિઝવાન બાઘા લખતાની સાથે જો ડિઝાઇન ટેબની અંદર અલગ અલગ, જો અહીંથી હેડરમાંથી તમારે બીજું કોઈ હેડર લેવું હોય તો લઈ શકો. ફૂટર દ્વારા અહીંથી તમારે ડાયરેક્ટ ફૂટરમાં ટાઈપિંગ કરવું એટલે કે ફૂટર લખવું હોય તો આમાંથી કોઈ ડિઝાઇન ફૂટરની ડાયરેક્ટ તમારે સેટ કરવી હોય તો કરી શકો. અથવા તો પેજ નંબર દ્વારા તમારે જે બોટમની અંદર અથવા તો ટોપની ઉપર જે તમારે પેજ નંબર ટાંકવો હોય તો તમે ટાંકી પણ શકો. ફૂટર દ્વારા તમારે એને ફૂટર આપવું હોય તમે ફૂટરે આપી શકો. ફૂટર આપતાની સાથે ડેટ એન્ડ ટાઈમ તમારે સિલેક્ટ કરવો હોય તમે ડેટ એન્ડ ટાઈમ પણ આપી શકો. ડેટ ટાઈમ લીધા પછી તરત તમારે અહીંથી ક્વિક પાર્ટ્સ, ક્વિક પાર્ટ્સ યાદ છે? ક્વિક પાર્ટ્સનો શું ઉપયોગ છે યાદ છે? જો યાદ ના હોય તો કહી દઉં, યાદ રાખતા જાજો. ક્વિક પાર્ટ્સ દ્વારા તમારે જે વારંવાર વસ્તુ રિપીટ કરવી પડતી હોય લખાણની અંદર, એ તમે ક્વિક પાર્ટ્સની દ્વારા શું કરી શકો છો, ડાયરેક્ટ એને ટાઈપ કરવું ના પડે, ડાયરેક્ટ શું કરી શકો, તમે એક ક્લિકે તે લખી શકો. જેમ કે આપણી ભાષામાં કહીએ તો કે વારંવાર તમારે એડ્રેસ ટાઈપ ના કરવું પડે, એકવાર તમે એડ્રેસ લખી નાખો ને પછી ક્વિક પાર્ટ્સનો યુઝ કરીને તમે એડ્રેસને શું કરી શકો છો, રિપીટ કરી શકો, તમારે લખવું પડે નહીં. પિક્ચર દ્વારા તમારે કોઈ પર્ટિક્યુલર ઇમેજ ફોટો લેવો હોય તો લઈ શકો, ક્લિપ આર્ટ દ્વારા ક્લિપ આર્ટ. હવે અત્યારે આપણે ફૂટરમાં છીએ, આપણે હેડરમાં જવું હોય તો અહીંયા સ્ક્રોલ કરવાની જરૂર નથી, ગો ટુ હેડર કરીએ એટલે હેડરમાં હવે જશું, ફૂટર કરશું તો ફૂટરમાં. તમે અલગ અલગ સેક્શન બનાવેલા હશે તો તમે પહેલાના સેક્શનમાં જાઓ તો પ્રીવિયસ, પછી ના જાઓ તો નેક્સ્ટ. હવે ઘણીવાર આપણે બુકનો ફ્રન્ટ પેજ આપતા હોય, ડિઝાઇન કરતા હોય એટલે કે પહેલું પેજ બનાવતા હોય તો તમારે પહેલું પેજમાં હેડર ના હોય, ફર્સ્ટ પેજ ઉપર તમારે કોઈ દિવસ હેડિંગ ના હોય તો હેડિંગ તમારે ફર્સ્ટ પેજ રાખવું હોય તો કે ડિફરન્ટ ફર્સ્ટ પેજ ઉપર ક્લિક કરો એટલે જો પહેલા પેજ ઉપર હેડર કે ફૂટર આવશે નહીં. ક્લિયર છે? ત્યારબાદ આવે છે ડિફરન્ટ ઓડ અને ઇવન પેજીસ. તમે ફોર એક્ઝામ્પલ, હું એવું કન્સિડર કરું, હું તમને એક એક્ઝામ્પલ દ્વારા એને સમજાવું. એ વ્યક્તિએ સાથે મળીને એક બુક ક્રિએટ કરી જેની અંદર એ ફોર એક્ઝામ્પલ 25-30 પેજ લખ્યા છે. હવે બુકની ઓથરમાં કોઈ એક વ્યક્તિનું નામ આવે તો ચાલે, જો એવું નક્કી કરે કે ભાઈ હેડરમાં મારું નામ ને ફૂટરમાં તારું નામ, એમ નહીં, એક બધા પેજની અંદર હેડરમાં જ નામ હોવું જોઈએ ને બંનેનું હોવું જોઈએ, એવું ચાલે તો કે ના ચાલે? ચાલી શકે, બટ અલગ અલગ હોય તો વધારે સારું લાગે. એક પેજ માનું એક પેજ માનું તમે મેન્યુઅલી તો એવું પોસિબલ નથી, બટ આની અંદર પોસિબલ છે ડિફરન્ટ ઓડ ઇવન કોન્સેપ્ટ દ્વારા. ઓડ એટલે એકી સંખ્યા, ઇવન એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યાની અંદર જે પેજ લખશો એ બેકી સંખ્યાની અંદર આવશે. બેકી સંખ્યા એટલે કઈ થઈ? 2, 4, 6, એ બધી વસ્તુ બેકી સંખ્યામાં આવી. ક્લિયર છે? હવે જોતાની સાથે તમને ઘણીવાર લખાણ શો થતું હોય, તમને ઘણીવાર શું થાય ખબર ના પડે કે ભાઈ કેવું દેખાય છે કેવું નહીં, તો અહીંથી તમે એને હાઈડ કરી શકો. જો લખાણ ડિલીટ નથી થયું, શું થયું? હાઈડ થયું છે. ઓકે, મગજમાં રાખજો. પછી અહીંથી શો કરવું હોય તો શો. હવે અહીંયા અત્યારે હાઈટ છે 0.49 એટલે કે અડધો ઇંચની હાઈટ છે. તમારી વધારવી હોય તો તમે અહીંથી 1 ઇંચ પણ કરી શકો, અને ઘટાડવી હોય તો ઘટાડી પણ શકો, અને વધારવી હોય તો વધારી પણ શકો. જો આ 1 ઇંચની થઈ ગઈ, એ જ રીતે ફૂટરની અથવા તો ઇન્સર્ટ અલાઇમેન્ટ ટેબ દ્વારા તમારે એનું અલાઇમેન્ટ સેટ કરવું હોય તમે એ પણ કરી શકો. ને ક્લોઝ દ્વારા હેડર અને ફૂટર ક્લોઝ થાય એટલે કે બંધ થાય, એટલે કે ક્લોઝ ના બંધ થાય એટલે ત્યાંથી નીકળી ના જાય, શું થાય, ખાલી હેડરમાંથી આપણે બહાર વયા જાય ને આપણે ટેક્સ્ટમાં જે કાંઈ આપણે પરફોર્મ કરવું હોય તો એ કરી શકીએ. ક્લિયર છે? હેડર ફૂટરની જે ડિઝાઇન ટાઈપ છે એમાં કાંઈ ડાઉટ છે? જો ડાઉટ હોય તો કમેન્ટ કરજો. મારું નામ છે રિઝવાન બાઘા, મળશું અવાજ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, શીખતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. આ ઇન્ફોર્મેશન ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરજો જો વિડીયો ગમ્યો હોય તો. થેન્ક યુ.